પ્રાંતિજ નગરમાં મુખ્યત્વે પાંચ શિવાલયો આવેલા છે। શ્રાવણ માસના પ્રથમ દિવસે તમામ શિવ મંદિરો બમ બમ ભોલેના જયનાથથી ગુંજી ઉઠ્યા હતા। પ્રાંતિજ રેલવે સ્ટેશન સામે આવેલ શ્રી ઓમકારેશ્વર મંદિરમાં વહેલી સવારથી શિવ ભક્તો શિવજીને રાજી કરવા બીલીપત્રો તેમજ ફૂલો ચઢાવીને શિવલિંગ ઉપર દૂધ તથા જળનો અભિષેક કરતા નજરે પડતા હતા। આ વિસ્તારમાં સોસાયટીમાં રહેતા ધર્મપ્રેમી લોકો પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા જ શિવ ભક્તિમાં લાગી ગયા હતા। આ મંદિરના પ્રાંગણમાં 12 જ્યોતિર્લિંગના દર્શન થાય તેવું આયોજન કરેલ છે। ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ પવિત્ર જોવા મળે છે। પ્રાંતિજ તપોદન વાસમાં આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે પણ વહેલી સવારથી શિવ ભક્તો દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા હતા। આ વિસ્તારમાં રહેતા તપોદન બ્રાહ્મણ સમાજના લોકો વસે છે। તપોદન રાવત સમાજના લોકોને શિવજીની ભક્તિ વરેલી છે તેવું કહેવાય છે। શિવજીની પૂજા અર્ચના અને પૂજારી તરીકે મોટા ભાગે આ તપોદન રાવત સમાજના લોકો જવાબદારી સંભાળે છે। પ્રાંતિજ ગુર્જરની પોળ પાસે આવેલ શ્રી જબરેશ્વર મહાદેવ પણ અતિ સુંદર રીતે સજાવેલ છે। પવિત્ર શ્રાવણ માસમાં આ શિવાલયમાં દરરોજ સવારે તથા સાંજે શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના લોકો દ્વારા આ મંદિરનું વર્ષો અગાઉ નિર્માણ થયેલ છે। આ વિસ્તારમાં રહેતા મોટાભાગના વેપારી આલમના લોકો પોતાના ધંધાની શરૂઆત પૂર્વે શિવજીના દર્શન અચૂક કરતા હોય છે। શિવ ભક્તો શિવજીની દૂધ અને જળથી નવડાવીને બીલીપત્રો ચઢાવતા નજરે પડતા હતા। આ વિસ્તારના ઉત્સવ પ્રેમી યુવકો દર વર્ષે શ્રાવણ માસમાં શિવજીની પૂજા અર્ચના કરીને ઉજવણી કરતા નજરે પડતા હતા। પ્રાંતિજ નાની બાગોળમાં આવેલ હરિહરેશ્વર મંદિરમાં પણ પવિત્ર શ્રાવણ માસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે। આ શિવાલયમાં મહિલાઓ પણ શિવજીની પૂજા કરી શકે તે માટે અલગ શિવલિંગની સ્થાપના કરવામાં આવેલ છે। આ શિવાલયની નજીકમાં જ મા આદ્યાશક્તિનું મંદિર આવેલ છે, જેથી અહીં શિવ અને શક્તિનો સમન્વય જોવા મળે છે। આ વિસ્તારમાં રહેતા શ્રમજીવી લોકો ભગવાન ભોળાનાથમાં અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે। શિવજીના મંદિરે દર્શન કર્યા બાદ જ પોતાના કામે જતા હોય છે। પ્રાંતિજ નેશનલ હાઈવે નજીક આવેલ શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત ભક્તિનો માહોલ જોવા મળે છે। આ શિવાલય નજીક એક વિશાળ બોક આવેલ છે। આ બોકમાં ચોમાસામાં પાણી ભરાતા દૂર દૂરથી પક્ષીઓ આવે છે। પ્રાચીન ગ્રંથોમાં જણાવ્યા અનુસાર શ્રી માર્કંડ મુનિએ આ તપોભૂમિ ઉપર ઘોર તપસ્યા કરી હતી, જેના કારણે આ શિવાલયનું નામ માર્કંડેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું હતું। માર્કંડેશ્વર મહાદેવજીની વર્ષમાં 2 વાર શોભાયાત્રા કાઢવામાં આવે છે, ત્યારે ભગવાન શિવજીની પાલખીના દર્શન કરીને નગરજનો ધન્યતા અનુભવે છે। આ શિવાલયના ઉત્સાહી અને કર્મ ટ્રસ્ટી યોગેશભાઈ રાવલ મંદિરના વિકાસ માટે અર્થાંગ પ્રયાસો કરી રહ્યા છે। રતિલા ટેકવાની સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીનો પ્રિય મહિનો ગણવામાં આવે છે। આ શ્રાવણ માસે લોકો શિવ મંદિરોમાં બિલ્વપત્ર, દૂધ અને પાણીથી અભિષેક કરીને પોતાને આખા વર્ષનું ફળ પ્રાપ્ત કરવા માટે આ એક મહિનો પૂજા અર્ચના કરતા હોય છે। આ શ્રાવણ માસમાં પૂજા કરવાથી લોકો ધનધાન્ય શરીર સુખાકારી મળતી હોય છે, એટલે લોકો અહીંયા શ્રાવણ માસે સારી એવી પૂજા કરીને બિલ્વપત્ર ચડાવીને ફૂલ, મધ, તલ જેવા ધનધાન્ય ચડાવીને, નાળિયેરનું પાણી ચડાવીને, શેરડીનો રસ ચડાવીને ભગવાનની પૂજા અર્ચના કરે છે અને લોકો પોતાને મનવાંછિત ફળ પ્રાપ્ત કરવા માટે પૂજા કરે છે અને એના કારણે લોકોને મનવાંછિત ફળ પણ ભગવાન ભોળાનાથ આપે છે। માર્કંડેશ્વર મહાદેવ મંદિરે શ્રી મૃકુંડ ઋષિના પુત્ર માર્કંડ ઋષિએ અહીંયા તપ કરેલું, એમનું અલ્પ આયુષ્ય હતું અને અલ્પ આયુષ્યના કારણે એનું મૃત્યુંજય મહાદેવનો મંત્રને જાપ કરેલા અને એમના એ જાપ કરવાના કારણે એમનું 12 વર્ષનું આયુષ્ય પૂરું થતાંના છેલ્લા દિવસે યમરાજા એમને લેવા આવ્યા, ત્યારે એ પૂજા કરતાં કરતાં એમણે શિવલિંગને બાદ ભરેલી અને ભોળાનાથને પ્રાર્થના કરેલી કે આ મને લેવા આવ્યો છે, તો ભોળાનાથ શિવલિંગમાંથી પ્રગટ થયેલા અને પ્રગટ થઈને એમને યમરાજાને કહેલું કે આ મારો પ્રિય ભક્ત છે અને એને લઈ એને મુક્ત કરવાનો છે, એને હું ચિરંજીવીનું પદ આપવાનો છું। અને એ વખતથી 7 ચિરંજીવી જે હનુમાનજી, વિભીષણ, અશ્વત્થામા જે થઈ ગયા
એમાં આઠમા ચિરંજીવી પદ તરીકે પદ પર પ્રાપ્ત કર્યું શ્રી માર્કંડ ઋષિએ, અને ત્યારથી માર્કંડેશ્વર મહાદેવ મંદિરે મોટો એમ કે લોકો સારો એવો લાભ લે છે. અને આ માર્કંડ ઋષિની તપોભૂમિની જગ્યાએ એમ કે આસ્થાપૂર્વક શ્રદ્ધાપૂર્વક જે લોકો પૂજા અર્ચના કરે છે એમને ભગવાન શિવજી 100% ફળ પ્રાપ્ત કરે છે એવા ઘણા લોકોના મંતવ્ય જાણવા મળે છે. ઘણા લોકો એને પાસેથી જાણવા બી મળ્યું છે અને બોડાનાથી પૂજા કરીને કૃતાર્થ થાય છે અને શાંતિ પણ પ્રાપ્ત થાય છે. હર હર મહાદેવ. જય હર હર મહાદેવ. વિજયનગરમાં અમાવસ્યાએ પ્રથમ કાવડ યાત્રાનું ઉમંગભેર આયોજન કરવામાં આવ્યું હતું. વિજયનગરમાં અમાવસ્યા પ્રથમ કાવડ યાત્રાનું ઉમંગભેર આયોજન થતા યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ યાત્રાનું પ્રસ્થાન ભુવનેશ્વર મહાદેવ મંદિરથી જળ ભરીને કરવામાં આવ્યું હતું અને નીલકંઠ મહાદેવ મંદિર ખાતે જઈને શિવજીને જળાભિષેક કરી કાવડ યાત્રામાં જોડાયેલા શિવ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. યાત્રામાં કભી જળ ભરેલી કાવડ સાથે મોટી મોટી સંખ્યામાં મહિલાઓ ઉમંગભેર જોડાઈ હતી. ભુવનેશ્વર અને નીલકંઠ મહાદેવના પૂજારીઓ હેમંતભાઈ વ્યાસ અને પૂજારી રવિશંકર ત્રિવેદી દ્વારા પ્રથમવાર કાવડ યાત્રા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. લલિત ડામોર સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વિજયનગર. થરાદ નવા રામજી મંદિર ખાતે અધિક માસ દરમિયાન શ્રીરામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અધિક માસ પૂર્ણ થતા શ્રીરામ કથા પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. થરાદ ખાતે નવા રામજી મંદિરમાં શ્રીરામ સેવા સમિતિ દ્વારા અધિક માસ દરમિયાન આખો મહિનો શ્રીરામ માસ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કથાકાર તરીકે સિદ્ધરાજ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરાવ્યું હતું. કથામાં ભગવાન શ્રીરામ માસ પારાયણમાં રામાયણના અનેક પ્રસંગો યોજવામાં આવ્યા હતા. અધિક માસનો છેલ્લો દિવસ અંબાસા હોય શ્રીરામ કથા પારાયણનો સમાપન કરવામાં આવ્યું હતું, જેમાં પોથીનો ચડાવો દિનેશભાઈ માવજીભાઈ સોની, જગદીશભાઈ સોની, સણવાલવાળા પરિવાર તરફથી બોલવામાં આવ્યું હતું અને પોથી યાત્રા વાજતે ગાજતે રાજેન્દ્રનગર સોસાયટીમાં દિનેશભાઈ સોનીના ઘરે લઈ જવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત, મંત્રી કાશીરામભાઈ પુરોહિત, સમિતિના સદેસર હાજાજી રાજપૂત, જગદીશભાઈ ઓઝા, પ્રકાશભાઈ સોની, શિવલાલભાઈ ખત્રી, સુરેશભાઈ સોની, મિતુલ ત્રિવેદી, એનડી સોની, ગોવિંદભાઈ ખત્રી સહિત કાર્યકર્તાઓ હાજર રહી શ્રી રામ વિવાહનો પ્રસંગ સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, થરાદ. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તલોદના પુંસરી ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અને સેવા સોયલ અંગે વાર્તાલાપ કર્યો હતો. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામે પ્રાકૃતિક ખેતી અને સેવ સોયલ પરિસંવાદ યોજાયો હતો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કૃષિકારો સાથે વાર્તાલાપ કર્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જિલ્લાના ખેડૂતો સાથે વાર્તાલાપ કરી ખેડૂતોના અનુભવોની વિગતો મેળવી હતી. રાસાયણિક ખેતીની જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહીં તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે, જેની નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર વ્યાપક અસરો થતા કેન્સર, હૃદયરોગ જેવી અસાધ્ય બીમારીઓનું પ્રમાણ સમાજમાં વધ્યું છે. મનુષ્યની સાથે પશુઓમાં પણ કેન્સર જેવા રોગો જોવા મળી રહ્યા છે. કમોસમી વરસાદ, ગ્લોબલ વોર્મિંગનું કારણ પણ રાસાયણિક ખાતર છે. જળવાયુ પરિવર્તનના પડકારો સામે ભારત વર્ષની જમીન, નાગરિકોનું આરોગ્ય, પાણી, પર્યાવરણ અને ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ જ બચાવી શકશે. પ્રાકૃતિક કૃષિ એ ધાર્મિક ભાવ નહીં પરંતુ શુદ્ધ વિજ્ઞાન છે, તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યપાલે જણાવ્યું કે રાસાયણિક ખેત પદ્ધતિથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો થાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને પરિણામે જમીન બિન ઉપજાઉ બની રહે છે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહીં તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે. રાજ્યપાલે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જીવામૃત અને ઘનજીવામૃત દ્વારા જમીનમાં જીવાણુ, અળસિયા અને મિત્ર જીવ અસંખ્ય સંખ્યામાં જોવા મળે છે.
જેને કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં વધારો થાય છે અને જમીન ઉપજાઉ અને ફળદ્રુપ બને છે એવું દ્રષ્ટાંતો સહિત રાજ્યપાલે સમજાવ્યું હતું. રાજ્યપાલે ઉમેર્યું કે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજ્યના તમામ તાલુકાઓમાં 10 ગામ દીઠ એક ક્લસ્ટર બનાવી પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ રહી છે. આત્માના અધિકારીઓ અને ખેડૂતો દ્વારા તાલીમ આપવાની કામગીરી કરાઈ રહી છે. રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં માસ્ટર ટ્રેનર તૈયાર થઈ રહ્યા છે. જેઓ ગામડાઓમાં જઈને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જીવામૃત ઘન જીવામૃત બનાવવા અંગે ખેડૂતોને તાલીમબદ્ધ કરી રહ્યા છે. રાજ્યપાલે માનવતા અને જીવ કલ્યાણ માટે આરંભાયેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં સૌ ખેડૂતોને આધુનિક ટેકનોલોજીના વિનિયોગ સાથે જોડાઈ ધરતી માતા અને કૃષિ પેદાશોને ઝેરમુક્ત બનાવવા હાકલ કરી હતી. ગુજરાત આજે તમામ ક્ષેત્રે આગળ વધી દેશને દિશા દર્શન કરી રહ્યું છે તેમ જણાવતા રાજ્યપાલે કહ્યું કે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને સમગ્ર દેશમાં રોલ મોડલ બનાવવામાં આવશે. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સિરમોર બની દેશના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેનું પ્રેરક બનશે એવો વિશ્વાસ રાજ્યપાલે વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં અન્ન નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર એનએન દવે, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, પૂર્વ સરપંચ હિમાંશુભાઈ પટેલ, સિદ્ધાર્થભાઈ પટેલ, સંત સત્યજીત મુનિ બ્રહ્માકુમારીની બહેનો, જિલ્લા ખેતીવાડી અધિકારી અને આત્મા પ્રોજેક્ટ નિયામક વીકે પટેલ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અર્જુન પરમાર સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, તલોદ. પ્રાંતિજ ગુર્જરની પોળમાં આવેલ શ્રી સ્વામિનારાયણ બાઈઓના મંદિરમાં પવિત્ર અધિક માસના સમાપન પ્રસંગે મહિલાઓએ ધામધૂમથી ઉજવણી કરી હતી. પ્રાંતિજ ગુર્જરની પોળમાં આવેલ શ્રી સ્વામિનારાયણ બાઈઓના મંદિરમાં પવિત્ર અધિક માસના સમાપન પ્રસંગે મહિલાઓએ ધામધૂમથી ઉજવણી કરી હતી. પ્રાંતિજ નગરમાં ધર્મપ્રેમી મહિલાઓ પવિત્ર અધિક માસના પ્રથમ દિવસથી જ બાઈઓના મંદિરમાં દરરોજ સાંજે આવીને ભજન કીર્તન અને ધાર્મિક કથા સત્સંગનો લાભ લેતા નજરે પડે છે. વિશાળ મંદિરમાં શ્રીજી મહારાજ બિરાજમાન છે. તેમની ભક્તિમાં મહિલાઓ તરબોળ બની જાય છે. પવિત્ર અધિક માસ અને શ્રાવણ માસમાં જાણે કે ભક્તિનો માહોલ જોવા મળે છે. અધિક માસના અંતિમ દિવસે એટલે કે અમાવસ્યાની સાંજે આ મંદિરમાં મહિલાઓ એકત્રિત થઈને રાસ ગરબાની રમઝટ જમાવી હતી. કૃષ્ણ ભક્તિમાં જેમ ગોપીઓ લીન થઈ જાય છે તેમ ધર્મપ્રિય મહિલાઓ જાણે કે ભક્તિના રંગમાં રંગાઈ ગયેલ નજરે પડતા હતા. મંદિરની સેવિકા પ્રવીણાબેન પંડ્યા તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા દીપ પ્રજ્વલિત કરીને ભારત દેશનો નકશો બનાવીને અદ્ભુત ભક્તિનો પરિચય આપ્યો હતો. મંદિરના મહંત શ્રી પ્રાણજીવનદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ મંદિરમાં ધાર્મિક પ્રવૃત્તિઓનો વેગ વળી રહ્યો છે. રાસ ગરબા ગાઈને મહિલાઓએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. રતિલાલ ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે મારી માટી મારો દેશ અંતર્ગત તિરંગા રેલી યોજાઈ હતી. વડાલી ખાતે મારી માટી મારો દેશ અંતર્ગત યોજાયેલ તિરંગા રેલીનું પ્રસ્થાન ઈડમ વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ લોકો પદાધિકારીઓ, નિવૃત્ત આર્મી જવાનો, આંગણવાડી બહેનો તથા પોલીસ કર્મીઓ રેલીમાં જોડાયા હતા. સાથોસાથ વડાલી ખાતેની પ્રાથમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા. વડાલી તાલુકા પંચાયત ખાતે તિરંગા યાત્રા શરૂ થઈ નગરપાલિકા સુધીનો માર્ગ દેશભક્તિમાં રંગાયો હતો અને વડાલી શહેરનો હાઈવે રોડ દેશભક્તિથી રંગાયો હતો. આ ભવ્ય તિરંગા યાત્રામાં પુષ્પ વર્ષા પણ કરવામાં આવી હતી. રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર. પોશીનાની સાધુ ફળો શાળાના આચાર્ય પરિમલ ખરાડીને સસ્પેન્ડ કર્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પોશીનાની સાધુફળો શાળાના આચાર્ય પરિમલ ખરાડીએ સગીરાને અડપલા કરતા શાળામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આચાર્ય પરિમલ ખરાડીને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના આદેશ મુજબ સસ્પેન્ડ કર્યા હતા અને આચાર્ય સગીરાને અડપલા કરતા પ્રોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ સીપીઆઈએ છેડતીના કેસમાં પોશીના પોલીસ દ્વારા આચાર્યની ધરપકડ કરી હતી અને આજે સાંજે આચાર્યને ઈડર પ્રોસ્કો કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પોશીના।